તરઘરાનો વતની છું. આ મારી વાડી છે. વાડી વચ્ચે માતાજીને 2.5 વીઘા જગ્યા મંદિર બનાવવા માટે નિઃશુલ્ક આપેલી છે. ખોદા જગ્યા તે જમીન જ તમારી છે. અને આ કઈ રીતે કાર્ય ચાલે છે એ કોઈને ખબર નથી. અને બહુ મોટું કામ છે, વૈશ્વિક કામ છે. અને 70 વર્ષ જય માં મોગલ. મિત્રો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મોગલધામ તરઘરા. તમે જોઈ શકો છો મારી પાછળ એક ખૂબ જ નવનિર્માણ પામેલું એક સરસ મજાનું મોગલમાનું મંદિર છે. આજનો યુવા વર્ગ અને જે યંગ જનરેશન છે એનો સૌથી મોટું કોઈ આસ્થાનું કેન્દ્ર હોય, એના કોઈ આસ્થાના દેવી દેવતા હોય તો એ માં મોગલ છે અને કષ્ટભંજન દાદા છે. કારણ કે યુવાઓને આ એક પ્રત્યે ખૂબ શ્રદ્ધા હોય છે. આ બે નામ પ્રત્યે જય માં મોગલ બોલતા રહેતા હોય છે. હંમેશા ના વોટ ઉપર નામ હોય છે એમાં મોગલનું. તો આ એક સરસ મજાનું મંદિર તમે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર નીકળો તો બોટાદથી માત્ર 10 કિલોમીટરના અંતરે અને બાજુમાં જ એક તરઘરા ગામ આવેલું છે અને ખૂબ પ્રખ્યાત વિસામણ બાપુની જગ્યા આવેલી છે પાળિયાદ. અને પાળિયાદથી જ આ વિહળાનાથનું જે પાળિયાદ કહેવાય ત્યાંથી માત્ર 4 કિલોમીટરના અંતરે આ સ્થળ છે. તો ચાલો મારી સાથે આ વિડીયોમાં બનેલા રહેજો. હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ આ મંદિરનો લુક, અંદરની ત્યાંની કઈ રીતની વ્યવસ્થા છે, કેવું અંદરનો લુક છે એ બધું તમને બતાવીશ. તમારી સાથે વિડીયો બનેલા રહેજો. આપણે પહોંચી ગયા છીએ માતાજીના દર્શને અને માતાજીના દર્શન કરીએ અને તમને પણ માતાજીના દર્શન કરાવો માં મોગલના. ખૂબ સરસ મજાનું મંદિર છે. તો તમે જોઈ શકો છો એક ખૂબ સરસ મજાનું મંદિર છે અને નવનિર્માણ પામેલું છે. એટલે તમે આવશો તો તમને ખૂબ શાંતિનો અહેસાસ થશે અહીં આવીને. અને એક નવનિર્મિત મંદિર છે એટલે ખૂબ અહીંનો નજારો પણ એટલો બધો સરસ છે. તો ચાલો આપણે નજીકથી માતાજીના દર્શન કરીએ. તો મિત્રો, આજે મારી સાથે તમને પણ માં મોગલના દર્શન કરાવો અને એ પણ ખૂબ નજીકથી, કારણ કે આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આટલા નજીકથી માતાજીના દર્શન કરવાનો મોકો મળ્યો છે. તો મારી સાથે તમે પણ દર્શન કરો અને આ વિડીયોમાં બનેલા રહેજો, કારણ કે હું અહીંયાનો આખો સમગ્ર લુક તમને આ વિડીયોમાં બતાવીશ. અને ખૂબ નવું નવનિર્માણ પામેલું મંદિર છે. અને જ્યારે પણ તમે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર નીકળો તો ચોક્કસ આ સ્થળની મુલાકાત લેજો, કારણ કે અહીંયા આવીને ખૂબ શાંતિનો અહેસાસ થાય એવું આ સ્થળ છે. તો મારી સાથે તમે પણ માતાજીના દર્શન કરી. તો મિત્રો, તમે જોઈ શકો છો એક સરસ મજાની રસોડાની વ્યવસ્થા અહીંયા છે. તમે જે કોઈ ભક્તો અહીંયા આવતા હોય એને માનતા રાખી હોય કે પોતાને કંઈક માનતા પૂરી કરવા માટે અને પ્રસાદીનું કંઈક કર્યું હોય તો એ અહીંયા માનતા ધરાવતા હોય છે. અને અહીંયાના જે સ્વયંસેવકો છે, સેવા આપતા હોય છે, એમને મદદ પણ કરતા હોય છે. આવો એમાં માતાજીની માનતા પૂરી કરવામાં તાવો કરાવવા માટે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયાના ભક્તો છે, આપણે એમને સાથે વાત કરીએ, સેવા કરી રહ્યા છે. સેવકો છે, વ્યવસ્થા કરે છે આ મંદિરની અને ખૂબ સહકાર આપણે માતાજીની સેવા પૂજા કરતા હોય તો આપણે એમની સાથે વાત કરીએ અને થોડી ઘણી મંદિર વિશેની પણ આપણને માહિતી આપે. અને આ નવનિર્માણ પામેલું મંદિર છે, કારણ કે હજી ખૂબ ટૂંક સમયની અંદર પ્રસિદ્ધિ મેળવી રહ્યું છે આ મંદિર. તો આપણે એમના વિશે થોડું પૂછીએ, મંદિર વિશે અમને એની માહિતી આપો આ મંદિર વિશેની. હું ચૌહાણ મોહમ્મદ શ્રી રાયસિંહભાઈ, ગામ તરઘરા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. હું તરઘરાનો વતની છું. આ મારી વાડી છે. વાડી વચ્ચે માતાજીને 2.5 વીઘા જગ્યા મંદિર બનાવવા માટે નિઃશુલ્ક આપેલી છે. ખોદા જગ્યા તે જમીન જ તમારી છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ કામ છે. આ એક દર રવિવારે સવાર થી બપોર સુધી અહીં રહેવી છે અને માતાજીના મંદિરે સેવા કરી છે. જે કોઈ તાવા કરવા આવે એને હેલ્પ કરી છે, એને તાવા કરી દેવી છે, શાક બનાવી છે, છાશ લાવી છે, આવનાર વ્યક્તિને દરેકને પ્રસાદી લેવડાવી છે,
ખવડાવી પીવડાવી જમાડીને બપોરે નિરાતે દર રવિવારે માણસો ને મોકલવી છે અને દર રવિવારે અમારે 150-200 માણસો નું રસોડું હોય છે. મારા છોકરા મારા સન બોટાદરી છે. ઈ અવારનવાર દર રવિવારે આવે છે, સેવામાં આવે છે. છોકરાઓનો એનો ગ્રુપ છે, યુવાન નું ગ્રુપ છે. આમ તો યુવાનો સાથે મળીને બધું કાર્ય કરે છે અને આ કઈ રીતે કાર્ય ચાલે છે એ કોઈને ખબર નથી. અને બહુ મોટું કામ છે, વૈશ્વિક કામ છે. અને 70 વર્ષથી અમે મેરડીમાં અમે સેવામાં આવીએ છીએ અવારનવાર દર રવિવારે. અને અમને બહુ આવું ગમે છે, અવારનવાર આવીએ છીએ. અને માં મોગલ માતાજી પ્રત્યે કેવી શ્રદ્ધા છે આપણે? અને આપણું કઈ માં મોગલ પ્રત્યે ખૂબ અમારી શ્રદ્ધા છે. શ્રદ્ધાને લીધે અમારે અવારનવાર આવન થાય છે. અસંખ્ય ભક્તો છે. આજે રવિવાર છે એટલે માતાજી ના દર્શને ઘણા બધા ભક્તો આવ્યા છે અને ખુબ સરસ મજાની પ્રસાદી ની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલી છે. મિત્રો અહીંયા જોઈ શકો છો એક સરસ મજાની ગાયોને રહેવા માટેની વ્યવસ્થા, એટલે કે ગૌશાળા આવેલી છે નાની એવી. ત્યાં ઘણી બધી ગાયો છે, એની અહીંયા સાર સંભાળ અને એની સેવા ચાકરી કરવામાં આવતી હોય છે. તો એ પણ તમને બતાવું છું અહીંથી. જો એના માટે સૂકી નિરણની પણ વ્યવસ્થા થઈ ગયેલી છે. ચોમાસું આવે એ પહેલાં એમની માટે ચારાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. કારણ કે વરસાદ હોય તો ત્યારે થોડીક નિરણ માટે તકલીફ થતી હોય છે. તો એ પણ તમે જોઈ શકો છો. ખૂબ સારું તમે મારી પાછળ જોઈ શકો છો. આ જે મંદિરનું નવ નિર્માણ કાર્ય થયું એમાં જે દાતાશ્રીઓ છે જેણે અહીંયા ખૂબ મોટો ફાળો આપેલો છે, એ દાતાશ્રીઓની યાદી છે. એ હું તમને નજીકથી ખૂબ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સર્વ દાતાઓ છે એની વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. આ સાઈડ પણ અહીં તકતીઓ છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો. તો આ જે બધા દાતાઓ હતા જે આ લોકો આ મંદિરના કાર્યમાં જેણે ખૂબ મોટો ફાળો આપેલો છે, એ બધાની વિગતવાર હું તમને અહીંથી માહિતી બતાવું છું. આ બધાએ પોતાની યથાશક્તિ જે એનાથી બનતું હોય છે એટલા દાતાઓએ દાનમાં અહીંયા રકમો આપેલી છે. તો મિત્રો તમે મારી નીચે અહીંયા હંસ જોઈ શકો છો. હમણાં મેં તમને હંસ બતાવ્યા, ખૂબ સરસ મજાના શ્વેત હંસ છે. અને આજુબાજુનું લોકેશન તમે જુઓ તો આ રીતની વાડિયું વિસ્તાર છે. ફરતો ફરતો ખૂબ નયનરમ્ય વાતાવરણ છે. અને પ્રસાદીની તમે જોઈ શકો બાજુમાં જે સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો પ્રસાદી લઈ શકે બપોરનો સમય હોય એટલા માટે. તો અહીંયા શાક સાપડી કોઈ માનતા રાખી હોય તો એ પણ અહીંયા એમના માટે સુવિધા હોય છે. તમે સરસ મજાનું એક મંદિર છે.